કેટલીક ગડમથલો જીવનમાં આપોઆપ આવી જતી હોય છે કોઈ કહે છે કે આપણને એવો આદેશ મળેલો કે ત્રણ વાર નાવું અને બે વાર ખાવું વળી કોઈ એવું પણ કહે છે કે આ વાત કોઈ ઊંધું સમજી ગયું અને એટલે એણે નક્કી કર્યું કે ત્રણ વાર ખાવું અને બેનાવું હા આપણને એક પ્રશ્ન તો હંમેશા મૂંઝવે છે કે આપણે જીવવા માટે જમીએ છીએ કે જમવા માટે જીવીએ છીએ આહાર માટે આયુષ્ય છે કે આયુષ્ય માટે આહાર છે કહેવાય છે કે મહાવીરે ભોજનનો ત્યાગ કરી દીધો મહાવીર આ ત્યાગ છતાં રોજિંદુ જીવન સ્વસ્થતાથી જીવતા હતા બંગાળમાં એક મહિલા હતી પ્યારીબાઈ તેનું નામ તેણે ત્રીસ વર્ષ પૂરા ત્રીસ વર્ષ ભોજન કર્યું નહીં અને શરીરને કોઈ નુકસાન પણ ના પહોંચ્યું મહાવીર માટે આવી વાત તો પ્રાચીન થઈ ગઈ તેથી એની મેડિકલ પરીક્ષાનો કોઈ ઉપાય નથી પરંતુ પ્યારીબાઈનું પૂરેપૂરું મેડિકલ પરીક્ષણ થયું એને ત્રીસ વર્ષ સુધી કોઈ ભોજન ના કર્યું એના તમામ આંતરડા સંકોચાઈને સુકાઈ ગયા પણ એના સ્વાસ્થ્યમાં કોઈ ફેર ના પડ્યો શું અર્થ આનો એક ચમત્કાર થયો એને શું થઈ ગયું મેડિકલ સાયન્સને માટે સમજવાનું મુશ્કેલ થઈ પડ્યું કે આને થયું છે શું જરા વિચારવા જેવું છે નજર સમક્ષ બની રહ્યું છે સૌ તેની ચકાસણી કરી શકે એવી રીતે બની રહ્યું છે અને એટલે આ એવો ચમત્કાર છે કે જેમાં અંધશ્રદ્ધાને સ્થાન નથી વિજ્ઞાનને સ્થાન છે વાસ્તવમાં એમ કહેવાય છે કે પ્યારીબાઈ એટલી બધી આનંદિત હતી કે આપણે વિચારી પણ ના શકીએ કે આનંદ એનું ભોજન બની ગયું હતું આપણે માત્ર એક જ વાત જાણીએ છીએ કે ભોજન આનંદ બને છે પણ બીજી બાજુની તો ખબર જ નથી કે આનંદ પણ ભોજન બની શકે બીજી બાજુ પણ છે બધી ચીજો કન્વર્ટેબલ છે પાણી જો બરફ બની શકે છે તો બરફ પાણી બની શકે એનર્જી જો મોટર બની શકે તો મોટર એનર્જી કેમ ન બની શકે આ જુઓ અને તોનો સુભગ સમન્વય એ હકીકતમાં આપણને વિચારવા પ્રેરિત એવો સમન્વય છે ભોજન જો આનંદ બની શકે છે તો આનંદ ભોજન પણ બની શકે છે બન્યું પણ ખરું પ્યારીબાઈ ત્રીસ વર્ષ સુધી ભૂખી રહીને બતાવી ગઈ કે ભૂખ્યા મહાવીરે જો બાર વર્ષમાં કુલ ત્રણસો ને પાસઠ દિવસ ભોજન કર્યું હશે તો તે અનશન નહોતું નહીતર શરીર ચાલી ગયું હોત આનંદ ભોજન બની જાય એટલે ભયો ભયો વૈત્રુ કરનારો રોટલાના અડધા ટુકડાથી દિવસ ખેંચી જ કાઢે છે ને ભોજન લેવું એ ખરેખર તો માનસિક ઘટના છે મેં જમી લીધું છે એનો સંદેશો જ કાફી છે શરીર માટે આપણે જીવવા માટે જમવાનું છે જમવા માટે જીવવાનું નથી અને ખોરાક એટલે ખાદ્ય જ નહીં ખોરાક એટલે પેટ માટે જ નહીં ખોરાક શરીર માટે જો ખોરાક શરીર માટે તો ભોજન માત્ર ખોરાક નથી વાંચન પણ ખોરાક છે ગાન પણ ખોરાક છે વ્યાયામ નૃત્ય ધ્યાન પણ ભોજનના ઘટકો છે ભોજન મન માટે છે मन राजी तो तनपनराजी तू ही, ही, ही किनारा ढूंढता है तो किसका का इसका सहारा